આજે બરોડી ગામે પટેલ મહેન્દ્રભાઈ ગીધવરા ત્યાં જ્યાં ભેંસો અને ગાયોના ઘાસચારો રાખવામાં આવે છે ત્યાં કોઈક સાફ છુપાયેલો છે, તો એમનો ફોન એમના સૂચના પ્રમાણે એમના ત્યાં તાત્કાલિક પહોંચી ગયા છે. તો દોસ્તો જોઈએ સાપ કયા પ્રકારનો છે, જહેલો સાપ છે અથવા બિનજહેલો. જે પણ સાપ હશે એ બહાર કાઢ્યા પછી એ સાપ વિશે જાણકારી આપીશું. દોસ્તો સાપ જહેલો હોય અથવા બિનજહેલો હોય, કોઈ પણ સાપ આવે તો સાપને મારશો નહીં અને સાપોના નજીક બને ત્યાં સુધી તમે જવાનો પ્રયત્ન કરતા નહીં. કારણ કે સાપ એ જહેલો હોય, જ્યારે બાઇટ કરે તો તાત્કાલિક મોત થાય છે. દોસ્તો આ સાપ નહીં, અંગ્રેજીમાં ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબ્રા એટલે કે ભારતીય નાગ તરીકે ઓળખવામાં આવે છે. દોસ્તો સાપોને મારશો નહીં, સાપોથી સાવધાન રહો. કારણ કે આ સાપના અંદર ન્યુરોટોક્સિક નામનું ઘાતક વેનમ છુપાયેલું હોય છે. જ્યારે ઇન્સાનને આ બાઇટ કરે ત્યારે એની નર્વસ સિસ્ટમ નાડીતંત્ર કામ કરતું બંધ થઈ જાય છે. માટે આ સાપ કરડે તો બચવાનો એક કલાકનો ટાઈમ હોય છે. એક કલાકના અંદર જો તમે યોગ્ય અને સારવાર ના લો તો આ સાપના કારણે માણસનું મોત થાય છે. તમે જોઈ શકો છો આ સાપ પોતાનું હૂડ લગાવી માણસને દળાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તમે અવાજ બંધ કરો, નબળું ભાવ મૂકી જતો નહીં બરાબર. કાકા પટવાની બોલવા હું વધારે બોલબોલ કરતી હોય છે, મૂકી દીધું આપ. આ સાપને હવે પકડી અને રિસ્ક્યુ કર્યા પછી એને યોગ્ય રીતે એનો સલામત રીતે ડબ્બામાં પેક કરેલ છે. હવે પર્યાવરણમાં જ્યાં માણસો ન રહેતા હોય એ જગ્યાને આઝાદ કરી દઈશું. તો મિત્રો સાપને મારશો નહીં, સાપના રોકાણ ન હોય તો સાપને પકડો નહીં. કારણ કે સાપ જોયું હોય તો મોત ઊંચું થાય છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. આજે બડોડી ગામે પટેલ મહેન્દ્રભાઈ ગીધવરાના જે મજૂર કે જે ભાગ્યા હોય છે, જે ઊંઘવાનો રૂમ એના બાજુમાં ગાયો અને ભેંસોનો જે ટેબલ હોય છે, ઘાસચારો રૂમ હોય છે, રૂમના અંદર ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબ્રા સાપ જોતા તાત્કાલિક એમને કોલ કર્યો હતો. એ કોલના અનુસંધાને તાત્કાલિક ત્યાં પહોંચી એ સાપને પકડી હવે જ્યાં માણસો રહેતા ન હોય એવી જગ્યા એટલે કે કોઈ નદી કે તળાવ ફોરેસ્ટના એરિયાના અંદર એને આઝાદ કરવા માટે આવ્યા છે. મિત્રો તો આ કુબડા પ્રજાતિનો સાપ છે. આ સાપના અંદર ન્યુરોટોક્સિક નામનું વેનમ છુપાયેલું હોય છે, જે એટેક કરતા એક કલાકના અંદર સમય પ્રમાણે સરકારી સિવિલ કે ડૉક્ટરની સલાહ અને સારવાર ન મળે તો તાત્કાલિક મોત થાય છે. દોસ્તો હવે આ સાપને અહીંયા પર્યાવરણમાં એને આગળ કરીએ.
વસ્તુ તમે જોઈ શકો છો. આ સાપ એગ્રેસિવ સાપ છે. આ સાપ બાઇટ ન કરે એનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ, કારણ કે આ સાપને હવે પરિવારમાં હાજર કરવા માટે આવે છે. જોઈ શકો છો આ સાપ હવે પર્યાવરણમાં એટલે કે મુક્ત વાતાવરણમાં ચાલી ગયો છે. તે દોસ્તો સાપને મારશો નહીં, સાપને બચાવો.